ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન એમએસ બિટ્ટા શુક્રવારે અમદાવાદ ખાતે જનજાગરણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જોકે બિટ્ટાએ પોતાની શરૂઆતના પ્રવચનમાં જ દેશની સુરક્ષા અને તેના પર વાત કરી અને ત્યારબાદ દેશમાં ચર્ચાનો વિષય રહેલ જેએનયુ મામલાનો પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કનૈયા દેશભક્ત નથી પણ દેશદ્રોહી છે અને તેના બચાવ જે રાજકીય પક્ષો કરી રહી છે તે લોકો સૌથી મોટા દેશદ્રોહી છે. કનૈયા પોતાના પ્રવચનમાં પોતાની જાતને ભગતસિંહ જોડે સરખાવે છે તે યોગ્ય નથી, કારણ કે ભગતસિંહે દેશ જોડવાની અને દેશને અંગ્રેજોના પંજામાંથી મુક્ત કરવાની વાતો કરી હતી, પરંતુ કનૈયાએ તો દેશને તોડીને દેશમાં ફરી વખત અફઝલ ગુરુ પેદા કરવાની વાતો કરી છે. સાથે સાથે બિટ્ટાસિંહે પોતાના ભાષણમાં દેશના આંદોલનકારી એવા અન્ના હજારેને તથા અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લીધા અને તેમણે કહ્યું કે આંદોલનકારી ગાંધીજી સરદાર પટેલને કહેવાય, આ તો સત્તાના લાલચી છે. તો બીજી બાજુ બિટ્ટાએ ઓવેસી દ્વારા ભારત માતા કી જય ન બોલવા માટે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે જે દેશ ભક્તિ ન કરી શકતું હોય અને દેશને વિરુદ્ધ કાર્ય કરે તો તેમને દેશમાં રહેવાનો હક નથી. તદુપરાંત બિટ્ટા સીધે ગુજરાત રાજ્યના ભરપેટ વખાણ કરી ગુજરાતના વિકાસની વાતોની સાથે સાથે શ્રદ્ધા એન્કાઉન્ટર કેસમાં પોતાનું જીવન જેલવાસમાં ભોગવનાર ગુજરાત પોલીસના અધિકારીઓની બહાદુરીના ભરપેટ વખાણ કર્યા. हमारे देश के अंदर घर घर अफसर पैदा करेंगे, कश्मीर को आज़ादी लेके देंगे, भारत माँ के टुकड़े टुकड़े करेंगे, हम वंदे मातरम का नारा नहीं भूलेंगे, हम भारत माँ की जय नहीं भूलेंगे, शहीद आज़म भगत सिंह के साथ देशद्रोही कन्हैया की तुलना की जाती है. तो उस माहौल को लेके आज हम यहाँ आए हैं कि देश की जनता को बताया जाए भारत माँ पहले है, उसके बाद सब कुछ है, और ये मूवमेंट पूरे हिंदुस्तान के हर कोने में चल रही है.